નમસ્કાર, એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતના બનાવો સતત વધી રહ્યા છે. રોજ બરોજ હાર્ટ એટેકના બનાવોની જાણે હાર માળાઓ વધી રહી હોય તેવી ખબરો સામે આવતી રહે છે. આ મામલે જુદા જુદા તબીબો અલગ અલગ કારણો પણ આપી રહ્યા છે. આમ છતાં પણ અચાનક યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ કેમ વધી ગયું તેની પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી, ત્યારે આને લઈ સરકાર અને તંત્ર પણ એલર્ટ બની ગયું. રાજ્યની શાળાઓ અને કોલેજોમાં શિક્ષકો અધ્યાપકોને સીપીઆર ટ્રેનિંગ પણ આપવામાં આવશે તેવી પણ ખબરો આપણે સામે આવી. દર્શક મિત્રો, ત્યારે આ તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હવે પોસ્ટર લાગ્યા છે. આ પોસ્ટરમાં હૃદયની બીમારી ધરાવતા લોકો માટે ખાસ સૂચના જાહેર કરાઈ છે, જેને લઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આવી છે ચર્ચામાં. હવે આ પોસ્ટરમાં કઈ ખાસ સૂચના જાહેર કરવામાં આવી, શું છે આ સમગ્ર મામલો, વાત કરીએ ડિટેલમાં. તો રાજકોટ ખાતે આવેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોઈક ને કોઈક કારણે અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે હવે યુનિવર્સિટીના સ્વિમિંગ પુલ, જીમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કેટલાક પોસ્ટર લગાવવામાં આવ્યા છે, જેને લઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ચર્ચાઓ ચગદોળે ચડી છે. જેમાં દર્શક મિત્રો, કુલસચિવ દ્વારા સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે. ખબર પર નજર કરીએ તો એવું જાણવા મળી રહ્યું છે કે પોસ્ટરોમાં એમ લખવામાં આવ્યું છે કે બાસ્કેટબોલ કોર્ટમાં આવનાર વ્યક્તિને હૃદયને લગતી અથવા અન્ય કોઈ બીમારી હોય તો તેવી વ્યક્તિએ બાસ્કેટબોલ રમવું નહીં. ફિટનેસ અંગેનું ડોક્ટરનું સર્ટિફિકેટ રજૂ કર્યા બાદ જ બેડમિન્ટન રમવું, અન્ય જવાબદારી સંબંધિત વ્યક્તિની રહેશે. તો વિગતો અનુસાર એવું પણ સામે આવ્યું છે, ખબર મુજબ જાણવા મળી રહ્યું છે કે હૃદયરોગની બીમારી હોય તો સ્વિમિંગ સહિતની પ્રવૃત્તિથી દૂર રહેવા માટે પણ સૂચના અપાઈ છે. સ્વિમિંગ પુલમાં જવા માટે ખેલાડીએ મેડિકલ સર્ટી રજૂ કરવું પડશે. તો જીમની બહાર પણ લગાવવામાં આવેલ બેનરમાં લખવામાં આવ્યું છે કે જીમમાં આવનાર વ્યક્તિને જો હૃદયને લગતી અથવા અન્ય કોઈ બીમારી હોય તો તેવી વ્યક્તિએ જીમમાં કસરત ન કરવી, ફિટનેસ અંગેનું ડોક્ટર સર્ટિફિકેટ રજૂ કર્યા બાદ જ જીમમાં કસરત કરવી, અન્યથા સંબંધિત વ્યક્તિની જવાબદારી રહેશે. વાત કરીએ તો દર્શક મિત્રો, રાજ્યમાં સતત વધી રહેલ હાર્ટ એટેકના બનાવ પર ડોક્ટરો જણાવી રહ્યા છે કે પીએમ એટલે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવી રહ્યું છે કે હાર્ટ એટેકથી જ હૃદય લોકોના બંધ થઈ રહ્યા છે. નાની ઉંમરે લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે અને એક બાદ એક હાર્ટ એટેકની ખબરો સામે આવતી રહે છે. રોજ બરોજ આવા કેસમાં અન્ય કોઈ કારણ જણાતું નથી. હાર્ટ એટેક આવવા પાછળના અલગ અલગ કારણો હોઈ શકે છે, જેમ કે કોઈકને સ્ટ્રેસ હોય, કોઈકને ચિંતા, કોઈકને વધારે હરખ હોય, કોઈકને બ્લડ પ્રેશરની બીમારી હોય, તેવું પણ થઈ શકે છે તેમ પણ ડોક્ટર્સનું કહેવું છે. તેવું ખબર મુજબ જાણવા મળી રહ્યું છે. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.